નમસ્તે. દિવાળીની હાર્દિક શુભકામનાઓ સાથે હું છું બીના, સાયકોલોજીસ્ટ, સાયકોથેરાપિસ્ટ, ખબર છે .com પરથી. શુભમ ભવતુમાં. દિવાળી ચાલે છે, આ 6 દિવસનું ફંક્શન છે. 11 થી લઈ અને બેસતું વર્ષ સુધી માણસો બિઝી રહે છે. આવા કઈ કેટલા ફંક્શન આપણે ત્યાં આવે છે, નવરાત્રિ, હોળી, આવા નાના મોટા તો કઈ કેટલા. આ ફંક્શનોનું પોતાનું એક અલગ જ મહત્ત્વ છે, એટલે કે ઉત્સવો ખૂબ જ મહત્ત્વના છે માનવ સંસ્કૃતિમાં. પણ તેની સાથે એક વાત જણાવો, માણસના માનસિક સ્વાસ્થ્ય માટે પણ ઉત્સવો એટલું જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એક સંશોધન મુજબ જે થયેલું હોય છે, અત્યારે ભારતમાં જેટલી બી કંઈ સમસ્યાઓ ચાલી રહી છે અથવા ચાલે છે, ચાલતી રહેવાની છે, તેમાંથી હજુ બી જે હેમખેમ બહાર નીકળે છે તેની પાછળના કારણો આ ઉત્સવો છે. આ ઉત્સવોમાં તમે જે સેલિબ્રેશન કરો છો, જાણતા અજાણતા એ તમારી ટ્રીટમેન્ટ કરી નાખે છે. એટલે ખૂબ જ મહત્ત્વના છે ઉત્સવો ઉજવવા. કઈ રીતે જણાવું, જ્યારે તમે કોઈ ઉત્સવમાં પાર્ટિસિપેટ કરો છો, એ હોળી છે, દિવાળી છે કે કંઈ પણ છે કે નવરાત્રા છે, ત્યારે તમારામાં એક અલગ જ વાઇબ્સ હોય છે. એટલે કે કંઈ કરવાનું જુનૂન આવે છે, કંઈ કરવાનો તમને અંદરથી ચાન આવે છે, જે તમારા બ્રેઇનના સારા કેમિકલોને રિલીઝ કરે છે, એટલે કે તમારા મગજને ઘણી સારી ઇફેક્ટ આપે છે. એ સિવાય આપણે દિવાળીની વાત કરીએ તો દિવાળીમાં ધનતેરસ, કાળી ચૌદસ કંઈ કેટલું હોય છે. જે લોકો ખૂબ જ સમસ્યાથી પીડાતા હોય છે, જેમને ખૂબ જ પ્રોબ્લેમ હોય છે, તે કાળી ચૌદસના દિવસે રાતે બધો કકળાટ ઘરમાંથી કાઢીને બહાર મૂકે છે. ખરેખર તેનાથી ફાયદો થાય કે નહીં થાય એ સેકન્ડરી વસ્તુ છે, પરંતુ માનસિક રાહત જરૂર થાય છે કે તમને એવું લાગે છે કે ચલો જે બી કંઈ ખરાબ હતું નીકળી ગયું છે, હવે કંઈ જરૂર સારું થવાની છે. આ પોઝિટિવનેસ જે બ્રેઇનને સારું કરે છે, ઘણા લોકો નાના મોટી પ્રોબ્લેમમાંથી નીકળતા હોય, ડિપ્રેશનમાં હોય, તો તેમને ઇન્સ્ટન્ટ રિલીફ આપે છે. આવી જ વસ્તુ છે ધનતેરસની. જ્યારે તમે ધનતેરસમાં સોનું ખરીદો છો, તમે કેટલી બી ફાઇનાન્શિયલ પ્રોબ્લેમમાંથી નીકળ હોય છો કે કઈ કેટલા ઇશ્યુઝ હોય છે જીવનની સાથે, પરંતુ જ્યારે તમે ઇન્વેસ્ટ કરો છો ત્યારે તમને એવું લાગે છે કે નહીં, સારા દિવસે લક્ષ્મી જે ઘરે પધારેલા છે અને હવે બધું જ સારું થવાનું છે. આ પણ એક ઘણી પોઝિટિવનેસ આપે છે. તેની સાથે તમે ઇન્વેસ્ટમેન્ટ પણ કરો છો, તેમાં તમારું કંઈ જ નુકસાન નથી થતું. એ સિવાય દિવાળીના દિવસે જ્યારે દીપક પ્રગટાવે છે, એ જે વાઇબ્સ આપે છે, ફેમિલી સાથે મળવાનું, એક નવા કપડાં પહેરવાના, મીઠાઈઓ, આ બધી જ વસ્તુ પોતાનામાં એક મહત્ત્વ ધરાવે છે. તમને કંઈ કરવાનો એક નવો ચાર્મ આપે છે. તેનાથી પણ આગળ જ્યારે ન્યુ ઇયર આવે છે, બધું જૂનું ભૂલીને માણસ હસતા મોડે નવા વર્ષનું સ્વાગત કરે છે, જે જીવનમાં એક હોપ આપે છે. આ હોપ પર જ માણસ ટકેલો છે. અને પછી તમે એવું વિચારો છો કે જે બેસતા વર્ષમાં થવાનું છે તે જ આખું વર્ષ સારું રહેવાનું છે. સારું બિહેવિયર કરવાની ટ્રાય કરે છે, સારું વર્તન કરીને, સારું ખાઈને કે સારું સારું કરીને દરેક વસ્તુ પોતાનામાં પોઝિટિવ નાખે છે. આ પોઝિટિવ જ જીવનને આગળ ચલાવવામાં મહત્ત્વ ધરાવે છે. એટલે કે દરેક તહેવારો, તમે હોળી રમો છો, તમે નવરાત્રિ કરો છો કે તમે દિવાળી ઉજવો છો, આ ઉજવણીની પાછળ તમે તમારું માનસિક સ્વાસ્થ્ય, ડિપ્રેશનમાંથી બહાર નીકળવાનું કામ કરો છો, ચિંતામાંથી બહાર નીકળવાનું કામ કરો છો, લોકોને મળો છો, પોતાના વિચારો ખુલ્લા મૂકો છો, એક નવા વાઇબ્સને અટ્રેક્ટ કરો છો, પોતાને ખૂબ જ સ્વાસ્થ્ય રીતે સારી રીતે જુઓ છો અને કઈ કેટલા નવા વિઝનો પણ આપો છો. આથી સેલિબ્રેશન જરૂરી છે. આવા નવા ટોપિક સાથે હું પાછી મળીશ ખબર છે .com પર.